કોઈ દર્શન દે શાંતિ રહે દરેક પ્રાર્થનાઓ આપણા સૌ માટે કરી. સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ આપણને સૌને સુખી કરવાનો અને સંકલ્પ આપણા સૌના જીવનમાં સાકાર થાય આનંદપૂર્વક એટલે સંતોની અમને ભેટ આપી. પછી મહારાજ બહુ કૃપા કરી આપણને અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ આનંદભાઈ જેવા સંતોને ભેટ આપી એ સૌમાં પ્રભુ આપણા માટે રહીને કામ કરે અને વાત આપણા સૌના બુદ્ધિમાં મનમાં ચિત્તમાં અહંકારમાં સ્થિર થઈ એ આપણા માટે બહુ મોટું કામ થયું. આવા સાધુનો સ્વીકાર અને દ્વારા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સમજદારી જે ભક્તમાં આવી ગઈ એ ભક્ત અક્ષરધમ રૂપ થવાના માર્ગે ગતિવાન બને. હવે ધ્યાન એક જ રાખવાનું. શાંતિભાઈ જે પ્રાર્થનાઓ કરી એને વાંધો લીધું અને મંડળમાં ઘરમાં બધા મુક્ત છે એનો મહિમા સમજી નિર્દોષ ભાવયુક્ત જીવન જીવી ધૂન ભજન પ્રાર્થનાને સ્વાધ્યાય કર્યા કરે. દેશ પ્રદેશમાં બધા મુક્તો રાખે દિવસ જોઈ આપણને આશ્ચર્ય થાય. કાલે રાત્રે બધાના ફોનના ઇન્ટરનેટ પર આખો કાર્યક્રમ બધા જોતા હતા. વિચાર કરું 3 કલાક બેહીન કાર્યક્રમ જોયો એ ભક્તોને ખરેખર સરસ કર્યા. અમે બેઠા પણ વાટા મારીને 3 કલાક 17 કલાક કરી વાળા કે અમે 3 કલાક નોન સ્ટોપ જોયું છે. મજા આવી ગઈ. પ્રવચન કરવાનું તરણ દર્શન કરવાની પાછળ બધું અદભુત સરસ. ખરેખર ધન છે સુનિલ ને સુવર્ણાબેન ને સાંભળી પ્રીવિયસ કુલ ગુરુ રતી ટકાના આખી ટીમને ખૂબ સુંદર ચિત્રો નું ટીમ પર દોરીને આપણને દર્શન કરાવ્યું. પ્રભાવશાળી બધું કરાયું અને ખરેખર સૌના દર્શન કરીને આનંદ થયો. તો જવાનું થાય છે ઓસ્ટ્રેલિયા. કારણ કે બાપાએ ફરતા જ રાખ્યા કોઈ જગ્યાએ બેહવું નહીં કહે સંતો ચલતા પેલા. યોગી મહારાજ પોતે ગુરુદેવ યોગીજી મહારાજ જ્યાં દાતન નહીં ત્યાં દીવો નહીં જ્યાં દીવો નહીં ત્યાં દાતન નહીં. જે ઘરે હવાર પડી મજે બીજા ઘરે હોય હવાર બીજા ઘરે છે. અને યોગી મહારાજે વિચરણ કર્યું એના જો આપણે એ કરીએ તો આપણને આશ્ચર્ય લાગે. કાળા ડમણીયામાં મુસાફરી કરવાની અને ખાળામાં ગાળું પડે એટલે પીછોટી ખાઈ જશે કઈ જાય તમને પણ પીછોટી ખબર નહીં ખાઈ નહીં એટલે. અને બાપાની પીછોટી ખાઈ જાય એટલે અમારા એક બે કાનજીભાઈ જેવા સાધુ હતા વિષ્ણુ સ્વામી એ આખો પગ ઉપર મૂકીને આચકો મારે આપણને આમ થાય ચાલો આનું બાપાનું હરકું ના તો નાખ્યા હોય. તમે જુઓ તો એ શ્રી બાપાને પણ કોઈ દિવસ એમને એમનું વિચરણ અટકાવ્યું નથી. હાર્ટ એટેક આવ્યો તો બાપાનું વિચરણ ચાલુ રહ્યું. આપણા ગુરુ જો બેહા નહીં પલાઠ્યો હોય તો આપણાથી બે બોલો 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 બેઠા જ નથી પલાઠ્યો એને લોંભામાં દીકરાઓ એ જ આપ્યું તો મારે જે ફર્યા કરે ફર્યા નહીં કરતા સત્સંગમાં જઈએ છે પાછા જો આ એક સાથે ગુરુ યોગી બાપા દાદર મંદિરે 10-12 છોકરાઓ ચમકી કરે બાપા સરસ પલન મચ્છરદાની સરસ સંતો એટલી બધી ભક્તિથી સેવા કરે ચાદર બાદર તમને ખુશ થઈ ગયા. 10-12 છોકરાઓ ચમકી ગઈ પછી બાપા 10 વાગે એટલે બહાર જતા હતા. બાપા દરવાજા મીલા પાછા અહીં આવશે બાપા પછી બેઠા એમને બે આવ્યા. ઘણા નવા નવા છોકરા આવે ને એમને મગજ મજા થોડું ચાલ્યા કરતું હોય કઈ યોગી મહારાજ ને સુખ છે અભ્યાસ
આગળ પાછળ ફરતા ઘાસ દુખાડું છે એના વિચાર કરે ને ટપોર સંતો આપણા જેવા એટલે બાપા કઈ ના કહેવા એટલે તમને એમ છે કે આ દુઃખીને બહુ સુખ છે પણ હાર્ટ વર્ષ સુધી આ દુઃખીએ દૂધ ઘી ખાતો નથી ને 60 વર્ષ સુધી નોબો પગ કરી મૂકતો નથી કેટલા 60 વર્ષ અને શેરી ઉપર ઉતાર ખબર છે કોથરા ઉપર 3.5 ફીટના કોથરા ઉપર આમ પગ ચૂક્યું અને ઓશિકો તો મળે જ નહીં હાથના ઓશિકા સૂતો અને 12 થી 3.5 ફક્ત 3.5 કલાક 24 કલાકમાં ઉઠતો રહે બીજા બાકી રહ્યા કલાકો સેવા કરે સેવા કરે તારે શાસ્ત્રીમાં જ હાજરી થઈ ગયા ત્યાં છત્રફલમ મળે છે કોઈ છોકરાના મગજમાં વહેમ નીકળી જાય ને એમ નીકળી જાય આવા દિવ્ય પુરુષોમાં નિર્દોષ ભાવે થઈ રાખવાનો આપણા માટે એટલી બધી ભીડો એટલી બધી તકલીફો વેઠીને આપણા માટે બધી સાનુકૂળતા કરી હતા તમે જો બ્રહ્મજ્યોતિ જાઓ તવામાં ચા નાખતો પાછું ક્યારે ખબર છે આજે તો છે ને ધૂકવાયું 9 વાગી એટલે 10 વાગે ચા નાખતા અમે પેલા મુક્તાન બાબાના આશ્રમમાં ગયા હતા અમે બહાર દર્શન કરવા જતા હતા પણ દરવાન વાળો કહે આ રસોડાના દરવાજા 12 વાગે બંધ થઈ જશે એટલે 12:05 તમારે અંદર કરવાને તો ખાવાનું મળશે અને આપણે હોય તો કેટલા ભૂખ્યા રહીએ તો આ તો જયારે જાય ત્યાં ચા નાસ્તો તૈયાર જયારે જાય ત્યાં જમવાનું તૈયાર જયારે જાય દેખો કેટલું સુખ મારા તમારા પુણ્યથી છે બોલો હા હા બોલો